હવે આપણે ધોરણ એકની અંદર ગણિત ગમ્મત વિષય આપણે લેવાનો છે, તો એમાં આપણે 1 થી 21 થી શરૂ કરીએ અને 40 સુધીના એકડા આપણે શીખી ગયા. તો હવે આપણે 41 થી 50 સુધીના એકડાઓ તરત પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા તો એ ક્રમમાં આપણે લખતા શીખવાની છે. તો ચાલો આજે આપણે એ જોતા જઈએ અને લખતા જઈએ. તો હવે મિત્રો આપણે જોવાનું છે 41 થી 50 સુધીના એકડાઓ. તો એની અંદર આપણે જોઈએ તો એક લાઈન આપેલી છે, બરાબર છે. આ જોવાનું અને લખવાનું છે આપણે. તો આ રીતના આપણે લખતા જઈએ અને જે અહીંયા આપણને આપેલા છે એકમ દશક આપેલા છે એટલે કે કેટલા થશે એ જોવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈએ તો 41 વત્તા 40 વત્તા 1 એટલે કે 41 થાય છે, 4 દશક અને 1 એકમ, બરાબર. તો આ રીતના આપણે 41 થાય છે એટલે કે અહીંયા આપણે અંક અને શબ્દમાં પણ આપણને આપેલા છે. તો હવે આપણે આગળ જોતા જઈએ 4, બરાબર. તો 4 અહીંયા કરવાના અને અહીંયા 2 એકમ એટલે કે 4 દશક અને 2 એકમ થાય છે. તો આ રીતના આપણે હવે આગળ જે છે એ આપણે આ જોવાના છે અને લખતા જવાના છે. તો આ તમારે બંને છે એ લખી અને પાકા કરવાના રહેશે એટલે આપણને 41 થી આ લાઈન આપણને આવડી જશે કે 41 થી 50 સુધીની સંખ્યાઓ લખવાની છે. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. આ રીતના તમારે ક્રમમાં લખી નાખવાના રહેશે. હવે અહીંયા આગળ આપણને કીધું છે કે વાંચો અને લખો. વાંચો અને લખો એટલે કે જોઈ જોઈને તમારે લખવાનું છે. તો જોઈ જોઈને લખતા હોઈએ આપણે, બરાબર. તો અહીંયા જે સંખ્યા આપણને આપેલી છે 40 વત્તા 1 એટલે કેટલા થશે, 41 થાય છે. તો અહીંયા આપણે જોઈ જોઈને લખવાની રહેશે એટલે બાજુમાં જે લખેલું છે એ તે જોઈને આપણે લખવાનું છે. હવે આવશે 40 વત્તા 2 એટલે કે 42 થાય છે. પછી આવશે 40 વત્તા 3 એટલે કે 43 થાય છે. 40 વત્તા 4 એટલે કે 44 થાય છે. પછી આવશે 40 વત્તા 5 એટલે 45 થાય છે. પછી આવશે 40 વત્તા 6 એટલે 46, બરાબર છે. 40 વત્તા 7 એટલે 47 થાય છે. અહીંયા લખી નાખવાના બાજુમાં જે ખાનું આપણને આપેલું છે એની અંદર જોઈને આપણે લખી નાખવાના રહેશે. હવે જોઈએ 40 વત્તા 9 એટલે કે 49 થાય છે. પછી આવશે 40 વત્તા 10 એટલે કે 50 થાય છે. તો આ રીતના તમારે જોઈ જોઈને લખવાના રહેશે. તો હવે આપણે આગળ જોતા જઈએ. તો આગળ આપણે જોવાનું છે હજી તો ક્રમમાં ગોઠવવાનું છે, બરાબર. તો આ રીતના આપણે જે સંખ્યાઓ આપણે આવે છે 41 થી 50ની વચ્ચે જે, બરાબર. તો એ વિશે આપણને અહીંયા ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આગળ જોઈશું. તો આગળ આપણે જોવાનું રહેશે વચ્ચેની સંખ્યા જે છે એ લખવાની છે, પછી ક્રમમાં કઈ રીતના આવે છે એ સંખ્યા લખવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એની જેમ હવે આપણે ગણતરી કરવાની છે 2, 3 અને 4, બરાબર. તો આજે જેટલા આપણને આપેલા છે એની ગણતરી કરીને આપણે અહીંયા આગળ જે બોક્સ આપણને આપેલું છે બોક્સની અંદર તમારે જે પણ સંખ્યા થતી હોય એ તમારે લખવાની રહેશે. તો પહેલાં ખાનાની અંદર શું આવશે કે 44 થાય છે. એટલે કે 40ની જે 10 10ની 4 ઓલી માળાઓ આપેલી છે અને 4 આવા ટપકાઓ આપેલા છે, બરાબર. તો આ રીતના ગણતરી કરીને તમારે સાથે લખવાનું રહેશે. પછી આવશે કે 50, બરાબર છે. 10 10ની 1, 2, 3, 4 અને 5 એટલે 5 દશક એટલે કેટલા થશે, 50 થાય છે. આ રીતના 50 તમારે લખવાના રહેશે બીજા ખાનામાં. પછી આવશે 1, 2, 3, 4 4 ને 4 લખવાના અને 8 લખવાના, બરાબર. તો આ રીતના છે જે સંખ્યાઓ આપણને આપેલી છે એ સંખ્યાઓ તમારે લખવાની રહેશે, ગણતરી કરતી જવાની અને લખતી જવાનું છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ બાજુમાં જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા વિશે જોઈએ. 1, 2, 3, 4 4 આપેલા છે અને અહીંયા કેટલા એકમ છે, છૂટા કેટલા છે, તો છૂટા છે એ 7 છે એટલે એ 37 થાય છે. એટલે થાય છે 47 થાય છે, સોરી. અહીંયા આગળ 47 થાય છે. તો હવે આપણે જોઈએ તો 10નું 1 છે, બીજું છે, ત્રીજું, ચોથું. તો 4નું 1 છું અને અહીંયા કેટલા છૂટા છે, તો છૂટા 3 છે એટલે 43 થાય છે. તો આ રીતના આપણે જે સંખ્યાઓ આવતી હતી એ ગણતરી કરી અને આપણે બોક્સની અંદર લખી નાખ્યું. તો હવે આપણે અહીંયા આગળ વાંચવાનું છે અને લખવાનું છે. તો વાંચીને લખવું હોય આપણે, બરાબર. તો વાંચીને લખવામાં જુઓ તો આપણે પહેલાં લખ્યું હતું ને કે 10 વત્તા 40 વત્તા 1 એટલે 41, 40 વત્તા 2 એટલે 42, 40 વત્તા 3 એટલે 43. તો આ રીતના હવે આપણે લખવાનું છે આગળની સંખ્યા લખવાની છે.
કે કેટલા એકમ નહીં કેટલા દશક છે એ લખવાનું રહેશે. તો અહીંયા આપણે જોઈએ તો 3-4 દશક અને 1 એકમ હોય એટલે 41 થાય છે. તો આ આપણે અહીંયા બાજુમાં લખવાનું રહેશે. હવે 4 દશક ને 2 એકમ એટલે કે 42 થાય છે એટલે કે અહીંયા બાજુમાં લખવાનું રહેશે. હવે 4 દશક અને 5 એકમ એટલે કે 45 થાય છે તો અહીંયા લખી નાખવાનું રહેશે. 4 દશક અને 6 એકમ એટલે કે 46 થાય છે. તો આ રીતના જે સંખ્યાઓ થતી હોય એ સંખ્યાઓ તમારે બોલતું જઈ, લખતું જઈ અને વાંચતું જવાનું રહેશે અને ભાગ કરવાની છે. તો હવે આપણે જોઈએ તો 4 દશક અને 9 એકમ એટલે કે 49 થાય છે. 49 તમારે અહીંયા લખી નાખવાના રહેશે કે જોઈ જોઈને તમારે લખવાનું છે જે. તો હવે આપણે જોઈએ અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે 40-7 એટલે 40-7 કરીએ તો કેટલા થશે આપણે જોઈએ. આગળ જોઈએ ને કે 40-1, 40-2, 40-3, 40-7 બરાબર છે. તો 40-7 એટલે કેટલા થશે? તો 40-7 એટલે કે 47 થાય છે. તો 47ની સામે આપણે જોડી દેવાનું રહેશે. હવે આવશે 40-6 એટલે કે 46 થાય છે એટલે કે 46ની સાથે આપણે જોડી દેવાનું રહેશે. હવે આવશે 40-4 એટલે કે 40-4 એટલે કે 44 થાય છે. તો 44 સાથે આપણે જોડી દેવાનું રહેશે. હવે આવશે 40-3 એટલે કે 43 થાય છે. તો 43ની સાથે આપણે જોડી દેવાનું રહેશે. હવે અહીંયા આગળ આપણે એકમ અને દશક વિશેની માહિતી જે છે એ મેળવી હતી. એ ઉપરથી આપણે 4 દશક અને 8 એકમ હોય તો કેટલા થશે? 48 થાય છે. તો આ રીતના આપણે જે છે એકમ અને દશક વિશેની માહિતી મેળવ્યા પછી આપણે લખવાનું રહેશે કે એકમની જે બોક્સ આપણને આપેલું છે એની અંદર જોડવાનું રહેશે. હવે જોઈએ તો 4 દશક અને 7 એકમ એટલે કેટલા થશે? તો 47 થાય છે. હવે 5 દશક એટલે કેટલા થશે? 5 દશક એટલે કે 50 થાય છે. એટલે કે 50 સુધીના એકડાઓ આપણે શીખ્યા હતા ને તો 50 સુધી આપણે 50 લખી નાખવાના રહેશે 5 દશક એટલે. હવે 4 દશક અને 3 એકમ એટલે કે 4 દશક હોય એટલે કે 4-10 હોય બરાબર છે. 4-10 નોટ હોય એક રૂપ 3 રૂપિયા હોય છૂટા તો કેટલા રૂપિયા થશે? 43 રૂપિયા થાય છે. તો આ રીતના આપણે યાદ રાખતું જોવાનું છે. તો હવે આપણે આ રીતના જોઈ ગયા પછી હવે આપણે જોવાનું છે કે ખૂટતી સંખ્યાઓ લખવાની છે એટલે કે જે સંખ્યા આપણે પહેલાં 21-30માં અને 31-40 સુધીમાં જોઈ હતી એ સંખ્યા તે અહીંયા આગળ આપણે જે લાઈનો આપણને આપેલી છે લાઈનોની અંદર આપણે પૂરું કરવાનું રહેશે. એટલે કે 41 લખવાના, 42, 43, 44, 45, 46, 48, 49, 50. તો આ રીતના ક્રમમાં તમારે 41 થી 50 સુધીના એકડાઓ છે એ લખવાના રહેશે. હવે આપણે આ 41-50 સુધીના એકડાઓ થઈ ગયા પછી હવે આપણે લખવાનું છે જે અહીંયા આગળ સરવાળો આપણને કીધેલા છે કે 40-8 એટલે કેટલા થશે? 40-8 એટલે કે 48 થાય છે. પછી આવશે 40-2 એટલે કેટલા થશે? તો 40-2 જોઈએ તો 4 દશક અને 2 એકમ એટલે કે 40-2 એટલે કે 42 થાય છે. હવે આવશે 40-3 એટલે કે 40-3 એટલે 43 થાય છે. પણ અહીંયા આગળ આપણને આપેલો છે 40-9 એટલે કે 40-9 એટલે કે 49 થાય છે. 40-4 એટલે કેટલા થશે? 44 થાય છે. 40-10 એટલે કે 50 થાય છે. કેટલા થશે? 50 થાય છે. તો હવે આપણે આ રીતના સરવાળા પણ આપણને આવડી ગયા કે 40-8 હોય તો 48 થાય, 40-2 હોય તો 42 થાય. આ રીતના આપણને ટૂંકા સરવાળાઓ આવડી ગયા છે. 41-50 વચ્ચેના જે સરવાળા પૂછાય તો આપણને આવડી જાય છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા મોટી સંખ્યા હોય મોટી સંખ્યા ઉપર આપણે ગોલ રાઉન્ડ કરવાનો છે. તો મોટી સંખ્યા જે હોય એની ઉપર આપણે ગોલ રાઉન્ડ કરતા જઈએ. તો 41 અને 47 મોટી સંખ્યા કઈ છે? તો 47 સંખ્યા છે એ મોટી છે. હવે 50 અને 43માં 50 મોટા છે. પછી આપણે જોઈએ તો 46 અને 45 તો એમાં 46 મોટા છે. પછી આવશે 48 અને 42માં 48 મોટા છે. પછી આવશે આ મોટી સંખ્યાની આપણને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે નાની સંખ્યા વિશે જોઈએ. તો નાની સંખ્યા જે હોય એની ઉપર આપણે શું કરવાનું છે? તો ત્રિકોણ કરવાનો છે. શું કરવાનું? ત્રિકોણ કરવાનું છે. જે મોટી સંખ્યા ઉપર આપણે ગોળ કર્યો હતો તો હવે આપણે ત્રિકોણ કરવાનો છે. તો જે નાની સંખ્યા છે એની ઉપર આપણે કરતા જઈશું. તો હવે આપણે જોઈએ તો 49 અને 47 આપેલા છે. તો 47 છે એ નાની સંખ્યા છે. તો 47 ઉપર આપણે જે નાની સંખ્યા છે એની ઉપર આપણે ત્રિકોણ કરવાનું રહેશે.
પછી આવશે 42 અને 46. તો 42 ઉપર આપણે 42 નાની સંખ્યા છે એટલે 42 ઉપર જે ત્રિકોણ કરવાનું રહેશે. હવે આવશે 48 અને 44. તો 44 છે જે 44 ઉપર આપણે ત્રિકોણ કરવાનો રહેશે. હવે આવશે 43 અને 45. તો 43 ઉપર ત્રિકોણ કરવાનો રહેશે કારણ કે એ નાની સંખ્યા છે. તો હવે આપણે જોઈએ તો તરત પછીની સંખ્યાઓ લખવાની છે. ઠીક છે, જે સંખ્યા આપણે જોઈ આપણને આપેલી છે એ સંખ્યા પછી કઈ સંખ્યા આવે છે? આપણે બોલતા બોલીએ ને તો લાઈનમાં બોલીએ છીએ કે 41 પછી સીધા 43 નથી બોલતા, 43 પછી 45, 46, 47 એમ બોલીએ છીએ. બરાબર, તો લાઈનમાં આપણે બોલીએ છીએ તો આ રીતના લાઈનમાં કઈ સંખ્યા આવે છે એ લખવાની છે. તો આપણે જોતા જઈએ કે કઈ સંખ્યા આપણને આપેલી છે. તો 43 આપેલા છે, તો 43 પછી કઈ આવે? 44 આવે છે. કઈ સંખ્યા આવે? 44 આવે છે. પછી આવશે 47, પછી આવશે 48 આવે છે, પછી 49 પછી આવશે 50 આવે છે, 44 પછી 45 આવે છે. હવે તરત પહેલાંની સંખ્યા લખવાની છે, એટલે આપણે જેમ જોયું હતું એની જેમ પહેલાં કઈ સંખ્યા આવે છે આપણને પહેલાં જોયું તો પહેલાં આપણે પછીની સંખ્યા લખવાની હતી અને હવે આપણે પહેલાં કઈ સંખ્યા આવે છે એ લખવાનું છે. તો અહીંયા 43 આપેલા છે, તો 43 પહેલાં આવશે, 42 આવશે, પછી આવશે 49 પહેલાં 48 આવશે, પછી આવશે 42 પહેલાં 41 આવશે અને 47 પહેલાં 46 આવે છે. તો આ રીતના જોઈ લીધા પછી હવે આપણે ખબર પડે કે 41-50 વચ્ચેની જે સંખ્યાઓ આપણને આપેલી હોય એ સંખ્યા ઉપર આપણે લખી શકીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા પહેલાં આવે, કઈ સંખ્યા પછી આવે. તો આ વિષયની આપણને બધાને માહિતી મળી ગઈ હશે. તો હવે આપણે લખીએ તો વચ્ચેની સંખ્યાઓ આપણે જોવાની છે. તો વચ્ચે સંખ્યા જે આવે બરાબર છે, બે સંખ્યા આપણને આપેલી હોય, 41 આપેલા હોય અને 43 આપેલા હોય. તો 41 પછી કેટલા આવે? 43 આવે. તો 42 લખવાના. તો અહીંયા આપણને આપેલા છે 43 આપેલા છે, તો અહીંયા લખવાના 44 લખવાના. 44 પછી કેટલા આવે? 45 આવે. બરાબર, તો અહીંયા 48 અને 50 આપેલા છે. કેટલા આપેલા છે? 48 અને 50 આપેલા છે. તો 48 અને 50ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો 49 આવે છે. પછી આવશે 42 અને 44 આપેલા છે, તો આવશે 43 આવે છે. પછી આવશે 46 અને 48 આપેલા છે, તો વચ્ચે આવશે 47 આવે છે. તો આ રીતના તમારે જે સંખ્યાઓ આપણને આપેલી છે એ સંખ્યાઓ વિશેની આપણે માહિતીઓ મળે છે. તો હવે આપણને 21-50 સુધીના એક રાખ છે જે સરવાળો છે, બાદબાકી છે. બરાબર, બાદબાકી તો નથી એમાં આવી આપણે, પરંતુ જે મોટી સંખ્યા કઈ છે, નાની સંખ્યા કઈ છે, તરત પછી કઈ આવે, તરત પહેલાં કઈ આવે, વચ્ચેની સંખ્યા કઈ આવે, તો આ વિશેની તમને બધાને માહિતી મળી ગઈ હશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આની પછીનું જે આવે છે બરાબર છે 161માં પેજ નંબર ઉપર લઈ આપણે શરૂ કરવાનું રહેશે. તો આ વિડીયો માટે આપણે એટલું રાખીએ છીએ. હસુ જય હિન્દ, જય ભારત. તો તમને બધાને આજે વિડીયોની અંદર 41-50 સુધીના એકડાઓ છે જે પૂછે આપણને એ આવડી ગયું હશે. તો આ વિડીયો માટે આપણે રાખીએ. હસુ જય હિન્દ.